ના પાડે છે. જો અહીંયા તો બહુમતી નું ચાલે એટલે બહુમતી નથી તો રેવા દો. હાલો હાલો પાછળ વાળા હાથ ઉપર નથી કરતા. મુખડો જોયા વિના પાણી ડાના તીરે આનંદ ભર્યા નંદ ઘેરે જઈશો. દર્શન કરીને સુખી આરે થઈશો. સહે પણ તો સામળિયાનું સાચું બાકી સર્વે દેશે છે કાચે મુજને નવારીશ મારી રે માણી દર્શન કરવા મુજારી સદાવે. કહેશે રે તેને કહેવારે દઈશું આપણે સર્વે સાંભળી લઈશું. ઓ કહે સે રે તેને કહે વારે દઈશું આપણે સર્વે સાંભળી લઈશું. નંદ સુખદેવજીને સુનાઈ અને ભગવદ ઈચ્છા પ્રેરણા શક્તિથી નારદજી કંસ પાસે જઈને કે આ વસુદેવ અને દેવકીજીનો પુત્ર એ નંદ યશોદાનો બાલક ઈ જેનો પુત્ર છે. ભગવદ ઈચ્છા શક્તિથી એ પ્રેરણા આપી. કંસને ખબર પડી ને હવે કંસે કેશી દૈત્યને મોકલ્યો ભગવાનને મારવા માટે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો અને પછી
એ કૃષ્ણ અને બલરામને મારવા માટે એક વિશેષ પ્રકારનું એક ષડયંત્રની રચના કરી કંસે. એક મોટો ઉત્સવ મહોત્સવનું આયોજન કર્યું. મોટા મોટા પહેલવાનો, કોવલિયાપીડ નામક હાથી અને એવા બધાને તૈયાર કરાવીને કે આ કૃષ્ણ બલરામને ગમે તે રીતે અહીંયા બોલાવીએ અને આ પહેલવાનો સાથે આનું યુદ્ધ કરાવે, એની મૃત્યુ થાય. તો એ આવે કે રીતે? તો એને ખબર હતી કે અક્રૂરજી એ યદુવંશીઓમાં શ્રેષ્ઠ છે, એમનું બહુ નામ છે. એ જશે આમંત્રણ આપવા તો કૃષ્ણ બલરામ બધા આવશે. તો હવે અક્રૂરજીને બ્રજ મોકલ્યા. આજ્ઞા આપી બ્રજ જવાની. અક્રૂરજી ભગવદ ભક્ત છે, ઠાકોરજીનું સ્મરણ કરીને રથ પર સવાર થઈને બ્રજમાં આવ્યા. સાંજ થઈ બ્રજમાં પહોંચ્યા. મનમાં પ્રસન્નતા છે, ભગવાનના દર્શન થશે. જ્યાં રથ ઊભું રહ્યું, કૃષ્ણ અને બલરામ સાયંકાલના સમયમાં ગૌ સેવા કરી રહ્યા હતા. રથને જોઈને ગૌશાળામાંથી બહાર આવ્યા, અક્રૂરજીને જોયા ને જોતા એટલા આનંદિત થયા. અરે દેખો બાબા, મૈયા કોણ આવ્યો હે? અક્રૂરજી આયે હે, કાકાજી આયે, કાકાજી આયે, જલ્દી બહાર પધારો. એક બાજુ કૃષ્ણે હાથ પકડ્યો, એક બાજુ બલરામજી, અને આમ અક્રૂરજીને લઈ ગયા અંદર. નંદરાયજી સામેથી પધારે છે એમનું સ્વાગત કરવા માટે. અક્રૂરજીને ખૂબ જ પ્રેમ ભાવથી ભીતર પધરાવી ગયા. આસન આપ્યું, જલ આપ્યું, બિરાજ્યા, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, સુંદર ભોજન ગ્રહણ કર્યું. અને પછી નિરાતે બેઠા ને પછી નંદરાયજી કહે છે, કહો અક્રૂરજી, આજે આપ સામેથી અમારા ઘરે પધાર્યા, શું વિશેષ આજ્ઞા છે અમારા માટે? અક્રૂરજી જે કંસ બધા જે ષડયંત્ર જે હતો, અક્રૂરજીને તો ઉત્સવ છે એવું કહેવાનું આજ્ઞા થઈ હતી. એટલે કહ્યું કે મોટો કંસે એક મહોત્સવનું આયોજન કર્યું છે, આર્યાવર્તથી ઘણી બધી પ્રજાઓ રાજાઓ બધા ત્યાં એકત્રિત થશે, તો આપને ખાસ આમંત્રણ આપવા માટે અને આપના બંને પુત્રો જેમના પરાક્રમ ના સમાચાર મથુરા નગર સુધી આવી ગયા છે, તો એ આપના વીર પુરુષો બાળકોને પણ મહારાજની ખાસ આજ્ઞા છે કે આપ એમને સાથે લઈને આ સુંદર જે મહોત્સવ છે એ ઉત્સવમાં સંમેલિત થાઓ, ને આપને હું આમંત્રણ આપવા માટે અહીંયા આવ્યો છું. નંદરાયજી ખૂબ પ્રસન્ન થયા, કહેવા લાગ્યા કે આપ સામે ચાલીને મને આમંત્રણ આપવા આવ્યા છો, ચોક્કસ અમે આવીશું. ગ્વાલબાલોને કહ્યું કે શકટ ગાડાઓને તૈયાર કરો, સામગ્રી તૈયાર કરો, સવાર થતા જ મથુરા જવા માટે નીકળીશું. ને હવે મથુરા જવાની તૈયારી થવા લાગી. કૃષ્ણ બલરામ પણ તૈયાર થયા જવા માટે. જ્યાં હવે પ્રભુને પધારવાની વાત થઈ ને યશોદાજીનું મન ગભરાયું. રાત્રે સૂતા હતા ને એ સમયે નંદરાયજીને કહેવા લાગ્યા, અરે આ આટલો મોટો ઉત્સવ ને પહેલવાનો ને કુશ્તી ન થશે એમાં મારા આ બાળકોનું ત્યાં ક્યાં કામ? એ એકલા એકલા શું કરશે ત્યાં? એને રેવા દો, તમે જઈ આવો ને. કે ના ના, ખાસ એ બંનેને આમંત્રણ આપ્યું છે, એ બંનેને લઈ જવાના છે, અને મેં હવે અક્રૂરજીને પણ મેં કહી દીધું છે, હવે જવું પડશે. હવે બસ ચાલ્યું નહીં તો રડવા લાગ્યા. લાલાને પાસે બોલાવ્યો, સુવડાવ્યો, સવાર થઈ ઉઠ્યા, કૃષ્ણને સ્નાન કરાવ્યું, શિંગાર ધરાવ્યા અને પોતાના ખોડામાં બેસીને માખણ રોટી અરોગાવી રહ્યા છે. યશોદા મૈયા આંખોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે. એ જોઈને કનૈયા એમના આંખોને પૂછે છે, અરે મૈયા તું ક્યો રો રહી હૈ? બેટા તું મેરે સે દૂર જા રહો હૈ, તેરો કોણ ધ્યાન રખેગો? તું અકેલો કેસે વહાં પે રહેગો? મૈયા ક્યો ચિંતા કરે? બાબા હૈ. અરે બાબા કો કા પતો ચલે? મૈયા દાદા સાથ મે હૈ. બેટા તેરો વહાં પે કોણ ધ્યાન રખેગો? કોણ તુકો ખવાયેગો પીવાયેગો? મુકો એક બાત બતા. યે સબ એસી ભી બાત આઈ કે ભાઈ વસુદેવજી દેવકીજી તેરે પિતા હૈ, એસી ભી કઈ કઈ લોગન ને મુકો બાત કહી, તો તું ઉન બાતન કો મત સુનિયો, તું મેરો હી કાના હૈ, મેરો હી લાલા હૈ, ઓર લાલા વાદી ના ગુસ્સા મે આકે મેને તુકો જો બાંધ દિયો થો ઉખલ સે, વો બાત કો તું ભૂલ જઈયો. હા, આ યશોદા મૈયા ને હંમેશા મનમાં એક આ એક વસવસુ એ રહ્યું કે મેં ઓલાને બાંધી દીધો તો એટલે ઈ પાછો ન આવ્યો. દામોદર લીલા ને યશોદા મૈયા ક્યારે ભૂલી નથી શક્યા.
कि लाला मैंने जो तुमको बांधो तो वो भूल जाइयो। अरे मैया वो लीला को मैं कैसे भूल सकूं, वो तो मेरी सबसे प्रिय लीला है, आज तक मुको कोई न बांध सके, आपने मुको बांधो है मैया, वो लीला को मैं कभी नहीं भूल सकूं। माखन रोटी अरो गावे बार रथ मा नंदराई जी पधार्या, आवाज लगाई चलो काना समय भयो, ने आलिंग नापता यशोदा जी ने कन्हैया बाहर पधारे छे, रथ मा बिराजा द्वार ऊपर यशोदा मैया उभा छे, अंजन नीर न रहत अखियन में भय कहे कपोल सब कारे, सदा रहत पावस ऋतु हम पर, एवा नीर एवा प्रेमाश्रु विरह अश्रु यशोदा जी ना आंखों माथी वेहवा लाग्या, धैर्य रहतु नथी। रथमा ठाकुर जी विधार्या, ग्वाल बालो आवी ने उभा रही गया, कहां भैया कहां, बस जा रहे हो, बड़े हमसे परेशान हो गए कि आप छोड़ के जा रहे हो। अरे नहीं भैया, बस ने थोड़ो काम है निपटाए के आ रहा हूं। सखाओ ना आंखों माथी अश्रुपात थई रहा छे, गोपियों बधा रथ ने आवी ने घेरी ने उभा रही गया, एक बीजा साथे बात करवा लाग्या कि आ कौन छे जे हमारा प्राण प्रियतम ने हमारा थी दूर लई जाए छे। एक सखीए कह्यू के आ आनु नाम अक्रूर छे, बीजी सखी कहवा लगी अरे आनु नाम अक्रूर कोने राख्यो, आ तो केटलो क्रूर छे, हमारी भावनाओं ने नथी समझतो, हमारा प्रियतम ने हमारा थी दूर लई जाए छे। अहो विधाता स्त्वम न क्वचित दया संयोज मेत्रा प्रणयेन देहिना, अहो विधाता तने कई दया नथी, पहला तो तू जीवो नहीं मड़ावे छे, एक बीजा साथे प्रेम करावे छे, अने पछी एनो ज वियोग करावे छे, कुछ तो दया कर। प्रभु गोपीजनों ने सांत्वना आपे छे, हम जल्दी लौट के आएंगे, मार्ग दो। गोपी होए मार्ग दीधो, धीरे धीरे रथ आगर निकलवा लागे। आजे ब्रजना पशु पंखी बंदर शुक सब ध्यान की मुद्रा में बैठे हैं, ठाकुर जी ब्रज छोड़ के मथुरा पधार रहे हैं। आज मयूर गाय सबन की आंखन में से अश्रुपात हो रहे हैं, गैया सोच रही है कि अब हम घंटी बजा के कौन को जगाएंगे, कौन हमको हिया हिया करके वन में ले जाएगो, कौन हमारी सेवा करेगो। मयूर सोच रहे हैं कि कौन की बंसी के आगे अब हम नृत्य करेंगे, कुछ कहे तो शब्दों को तो कह नहीं सके, आंखों से प्रेमा की धारा बह रही है। धीरे धीरे रथ आगे निकलो, सब गोपियां रथ के पीछे पीछे जा रही हैं, जब तक रथ दिखाई दे तो रहो गोपियां खड़ी रही, जब तक रथ की ध्वजा दिखती रही गोपियां खड़ी रही, और बस यही भाव के जो ठाकुर जी कह के गए कि मैं आऊंगो, बस वही बात प्रतीक्षा करवे लगी कि अब कब वापिस आवे कब आवे। ठाकुर जी को रथ दूर दूर निकल गयो, ये सब ब्रज की गोपियां सोचवे लगी कि अब हम क्या करेंगे, रोज तो दधि मंथन करते माखन छाछ सब नंदालय में लेके जानो, अब हम कौन के दर्शन करवे के लिए नंद भवन में जाएंगी, अब हमारे घर में कौन माखन चोरी करेगो, यही विचार में लगे कि अब हम क्या करेंगे। कल से कल ये कथा की भी पूर्णा होती, हम भी तो यही विचार करेंगे कि भैया अब हम क्या करेंगे, परसों से हा? काले कथा नहीं पूर्णा होती, रोज तो 3 वागे भी पहुंची जवानू छे, शार्प कथा प्रारंभ थई जशे, 7, 7:30, 8 वागी जाए खबर न पड़े, आखो दिवस निकली जाए, सवारे फटाफट काम निपटावी ने अरे कथा में जवानू छे, कथा में जवानू छे, एवा आतुरता थी आप बधा वैष्णव आपणे अहींया भेगा थता। हवे परम दिवस थी पाछा आपणे पोताना घर कार्य लौकिक संसार में, हम भी तो यही विचारेंगे कि अब हम क्या करेंगे, कैसे दिन निकलेगो। ब्रज के
विचारे ब्रज के विरही लोग विचारे बिन गोपाल ठगे से ठाड़े बिन यह मधुरा काजल की रेखा यह मधुरा काजल की रेखा जो निकसे वो कारे जो जो कोई कान कान कही बोलत जो कोई कान कान कही बोलत कान अति भावावेश में आवीने ज्यां प्रभुना दर्शन थी जाए अरे देखो काना आयो काना आयो पण बधी गोपी आम जोवा लगे दिशा तरफ पण त्यां जे ठाकुरना दर्शन न थाय अने ई कान शब्द सांभळता ज अखियन बहत पनारे ब्रज के बिरही लोग विचारे मात यशोदा पद मात यशोदा पल निहारत मैया बाट देख रही है अब एक दिन गयो दूसरो दिन गयो अभी तक आयो नहीं अरे रोज तो मेरे जगाए हुए के पहले तो उठतो नहीं तो आज इतने दिन हो गए लौट के नहीं आयो मैं माखन रोटी खवाती तब तो वाके मंगला होते वाकू मेरी माखन रोटी की याद नहीं आ रही होगी रोज माखन तैयार करके मच के रखे हाँ अभी आतो होगो अभी आतो होगो और वहां तो नंदालय के खंभ के पीछे से कन्हैया आवाज है मैया मैया और जहां मैया सुने गोपी यशोदा दौड़ती हुई भवन में जाए देखे तो कान्हा के दर्शन नहीं हुए ऐसी बावरी यशोदा हो गई मात पंत निहारत निरखत सांझ सवारे परमानंद
प्रतीक्षा कर रहे हैं, आज पधारे और वही विप्रयोगम परम फलम, विप्रयोग को अनुभव जा में अंतर रमण है ए अनुभव ए अवस्था गोपियों नि थे। प्रभु मथुरा पधार्या कारण के भगवान नु जे कार्य परित्राणाय च साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय, जो भगवद गीता में भगवान उद्घोष करते हैं कब ये जो साधु संतों को सज्जनों को जो पीड़ा दे रहा है ऐसे आतताइयों को दंड देना, वो दंड देने के लिए मेरा प्रागट्य है, तो आप एक कार्य करवा माटे आप मथुरा पधार्या। अने त्या मथुरा मां पधारी ने जे भगवत भक्तो छे ए भगवत भक्तो ने मोक्षनी प्राप्ति करावी। धोबी सुदामा कुब्जा आदि जे भगवानना भक्तो एमने मोक्षनी प्राप्ति करावी, एमना मनोरथ पूर्ण करवानु वचन भगवाने आप्यु। त्याज मथुरा मां कोवल्यापीड नामक हाथी नो भगवान ने उद्धार कर्यो, अने रंग भूमि मां आगळ प्रवेश करता मोटा मोटा जे पहलवानो छे ए पहलवानो साथे भगवान ने कुश्ती मल्ल युद्ध थयो, मुष्टि के चाणु रादी ए असुरो ने भगवान ने मार्या। अने जारे भगवान सभा मां पधारे छे त्यारे ए सभाना जेटला पण धर्म प्रेमी लोगों